મહત્વની વાત એ છે કે કોરોના કાળ વખતે સેક્સ્ટોશન રેકેટ વકર્યું હતું. 2019 માં માત્ર એક કેસ હતો, 2020 માં 30 થયા અને 2021 માં 101 કેસ નોંધાયા હતા. તેમજ હાલના વર્ષમાં અવારનવાર આવી ફરિયાદો આવી રહી છે. અધિકારીઓ રાજકારણીઓ પણ તેના શિકાર બની ગયા છે. સાયબર સેલ દ્વારા 1600 જેટલા નંબર તથા સોશિયલ મીડિયાના એકાઉન્ટ બંધ કર્યા હોવા છતાં રેકેટ અટકતું નથી. તેમજ તેમાં લોકોને એવો ડર બતાવવામાં આવે છે કે તેમનો વિડીયો વાયરલ કરવામાં આવશે અને પુરુષને એવી ધમકી આપવામાં આવે છે તમારી પત્નીને મોકલવામાં આવશે, જેના કારણે લોકો પૈસા આપી દેવાનું વિચાર કરે છે. તેમ છતાં પણ સેક્સ્ટોશન કરનારનું પેટ ભરાતું નથી. આવા લોકોની મોડસ ઓપરેન્સી ખૂબ સરળ હોય છે. આવા લોકો એવા લોકોને પસંદ કરે છે જેમનું શોષણ કરી શકાય છે. સ્કેમર્સ એવા નંબરોનો ઉપયોગ કરે છે જે મોટા ભાગે આસામ કે ઓરિસ્સાના હોય છે અને જે મોટા ભાગે ગરીબ લોકો સાથે જોડાયેલા હોય છે. આ લોકો માત્ર વોટ્સએપ દ્વારા કોન્ટેક્ટ કરે છે. તેઓ ખૂબ જ ઓછા કેસમાં ડાયરેક્ટ કોલ કરે છે. એકવાર જ્યારે તેઓ જબરજસ્તી પૈસા વસૂલવામાં સફળ થાય છે એટલે સુધી તેઓ અટકતા નથી, પણ વધુ ને વધુ પૈસાની માંગણી કરતા રહે છે.